આણંદની વાત કરવામાં આવે તો વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના 3 દિવસીય ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલનો બોલિવૂડના પીઢ અભિનેતા દર્શન જરીવાલાએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. પીઢ અભિનેતા દર્શન જરીવાલાએ યુથ ફેસ્ટિવલને ખુલ્લો મુકાતા કહ્યું હતું કે સોશિયલ મીડિયાને બહારના અવાજોને થોડા દૂર કરીને પોતાની અંદરનો જે અવાજ છે તેને યુવાનો સંભળાવવાનો પ્રયત્ન કરે છે તો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશે. કુલપતિ નિરંજન પટેલે યુથ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહેલા યુવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુથ ફેસ્ટિવલમાં 114 કોલેજો અને 27 અનુસ્નાતક વિભાગોના 1253 વિદ્યાર્થીઓ 25 જેટલી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. યુથ ફેસ્ટિવલના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉના થનગનાટનું પર્વ એટલે યુવક મહોત્સવ, અને યુવક મહોત્સવમાં આજે આપણી વચ્ચે રંગભૂમિના પીઢ અભિનેતા અને આપણા ગુજરાતના દર્શન જરીવાલા ઉપસ્થિત છે ત્યારે યુવાનોમાં બહુ મોટો થનગનાટ અનુભવે છે અને બહુ આનંદ અને રોમાંચ અનુભવે છે. કલાના માધ્યમ દ્વારા યુવાનોમાં રહેલી જે શક્તિઓ છે એને પ્રગટ કરવાનો આ અવસર છે. એટલે માનવ જીવનનું સત્ય જે છે એ કલાઓના માધ્યમ દ્વારા પામી શકાતું હોય છે અને આપણે આવા યોગ મહોત્સવ દ્વારા વ્યક્ત કરતા હોઈએ છીએ. જુદી જુદી ઇવેન્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ આ વર્ષે સૌથી વધારે કોલેજો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એટલે આ સદાપટી યુનિવર્સિટીના ઇતિહાસમાં એક મોટી ઘટના છે કે આટલા બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટ થયા છે. હું આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. બસ મને આપણે જેને કહીએ ને કે દરેક માણસને અમરત્વ પામવાની બહુ ઈચ્છા હોય છે કે મૃત્યુ આવે જ નહીં, તો હું એમ માનું છું કે એ એવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે છે ને તમારાથી નાની વયના લોકોની સાથે વધારે રહો. કારણ કે એ લોકો તમને જીવનનો એવો રસ્તો દેખાડે છે કે જે તમે એ ઉંમરના હતા ત્યારે કદાચ તમે પોતે જોઈ નથી શકતા. આઈ રિયલી લવ ટુ બી વિથ સ્ટુડન્ટ્સ. અને ગુજરાતી ભાષા અને સરદાર પટેલ યુનિવર્સિટી એટલે કહેવું જ છું, મને ખૂબ જ આનંદ થાય છે આ યુથ ફેસ્ટિવલમાં.